બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો દાંતાની. દાંતા તાલુકામાં વ્યાજખોરો દ્વારા ત્રાસની ઘટના વારે વારે સામે આવી રહી છે. એવામાં દાંતામાં વ્યાજખોરના ત્રાસનો વધુ એક કિસ્સો બન્યો છે. દાંતામાં વ્યાજખોરનો ત્રાસનો વધુ એક કિસ્સો બન્યો છે. દાંતામાં દુકાન ધરાવતા વિકાસ જગદીશભાઈ પંચાલે વ્યાજખોરની ધમકીઓથી ત્રસ્ત થઈ પોતાની પત્ની સાથે ઝેર પી લીધું હતું, જેમને દાંતા પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી અને વધુ સારવાર માટે પાલનપુર ખાતે સ્વસ્તિક આઈસીયુમાં સારવાર આપવામાં આવી રહી છે. ત્યાં તેમની હાલત ગંભીર બતાવાઈ રહી છે. તેઓના પિતાએ જે જિલ્લા પોલીસ વડાની લેખિતમાં ફરિયાદ નોંધાવી છે કે પોલીસ દ્વારા ફરિયાદ નોંધી તપાસની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જેમાં આરોપી તરીકે ધનજીભાઈ પરમાર તથા ઉત્તમસિંહ અને હમીદસિંહ તેમજ બીજા 4-5 વ્યક્તિઓની આરોપી તરીકે ફરિયાદ નોંધાવી હતી. અરવિંદ અગ્રવાલ, ZSTV, દાંતા.